ભૂલો તો રહેવાની જ, આપણી પણ અને આપણાઓની પણ. પણ એ ભૂલોને યાદ રાખવી છે કે ફૂલો ઉગાડવા છે એ જાતે નક્કી કરવાનું છે. ઘણીવાર દૂરથી નજીક આવવું સહેલું છે, પણ નજીકથી પાસે આવવું ખૂબ અઘરું પડતું હોય છે. તમે બધા પાસે નથી, શ્વાસે શ્વાસે છો એવા વિશ્વાસે મારે થોડીક મિનિટો એમને ગમે છે એવા પરમેશ્વરની વાત કરવી છે, શ્રી કૃષ્ણની વાત કરવી છે. આમ તો 62 વર્ષ થાય એટલે પૂરેપૂરી 60 વર્ષની જિંદગીનો અનુભવ નિચોડ શરૂ થાય. માદાઓને જેમ ગ્લુકોઝનો બાટલો ચડે, એક બે બોટલ પછી એની અસર થાય, એમ 60 પૂરા થયા પછીની અસર લગભગ 62 શરૂ થતી હોય છે. બરાબર ને કોકિલાબેન? તો એ 62 વર્ષ એની વાત કરું છું ત્યારે ઉમાશંકર જોશીને 60 વર્ષ પૂરા થયા એટલે થોડાક કવિ મિત્રો એમને મળવા ગયા. પૂછ્યું કે અહીંયાથી એક છોકરી ગઈએ તમે જોઈ? ઉમાશંકર જોશીને શુભેચ્છાઓ આપવા ગયા હતા કવિ મિત્રો, અને ઉમાશંકરે એમને કીધું કે અહીંયાથી એક છોકરી ગઈ એ તમે જોઈ? એટલે બધા વિસ્મયમાં આશ્ચર્યમાં. થોડીક મિનિટો રહીને એકાદ કવિને એમ થયું કે પૂછવું તો જોઈએ કે આ કઈ છોકરીની વાત કરે છે. એટલે પૂછ્યું કે જોશી સાહેબ, તમારે ત્યાંથી કઈ છોકરી નીકળી? એટલે કે બુદ્ધિ. આપણે ત્યાં એવું કહેવાય છે, સાઠે બુદ્ધિ નાઠી, એટલે કે બુદ્ધિ. પછીનું વાક્ય એ ઉમાશંકર બોલી શકે એવું વાક્ય છે. એમણે એમ કહ્યું કે 60 બુદ્ધિ જાય પણ પ્રજ્ઞા આવે. હવે દક્ષેશ મામાના પ્રજ્ઞાવાન થવાના દિવસો છે, અને આજનો આખા કાર્યક્રમનો યશ જો કોઈને આપવું પડે હોય તો એ રિદ્ધિ અને શમીક એને ચાલશે. આ છોકરાએ અને આ છોકરીએ એનો હરખ કેટલા 15-20 દિવસથી. આમ એનો સ્વભાવ એવો છે કે એના પેટમાં કોઈ વાત ના રહે, છતાં એના પેટમાં આ વાત રહી અને એ સક્સેસ કરી શક્યો. આ બહુ અગત્યની વાત છે. એણે એમ કીધું કે ભાઈ હું પપ્પાને શું ગિફ્ટ આપું? એમને તમને સાંભળવા ગમે છે, તમે બોલશો થોડીક મિનિટો આવીને? બધું બોલીશ. એણે જાતે બધું વ્યવસ્થા સંભાળી, મારાથી થઈ શકે એટલું બધું હું ઊભો રહ્યો, અને કોઈકનો પ્રસંગ બગાડનારા ખૂબ હોય પણ કોઈકનો પ્રસંગ ઉજાગર કરનારા બહુ ઓછા હોય. આ લાલિયો એવો છે કે જે કોઈનો પણ પ્રસંગ હોય એ પોતાનો પ્રસંગ છે એમ સમજીને એને ઉજવતો હોય છે. એ ઉજવણીનો માણસ છે, એને લાગણીમાં વહી જતા આવડે છે, પણ પછી વહી જાય ત્યારે એમાંથી બહાર નીકળતા એને નથી આવડતું, અને આ નથી આવડતું ને એની મૂડી છે, એટલે જ એની આંખોમાં ભીનાશ છે. બાકી આજની ઉંમરના એની ઉંમરના જે છોકરાઓને આપણે જોઈએ છે એને આવો વિચાર ન આવે કે હું મારા પપ્પા માટે આવું કશું કરું. એ તો ઉજવે તો ડીજે રાખે અને પપ્પાને બીજે રાખે. આ એવો વ્યક્તિ છે જેણે પપ્પાને ગમે એવી વાત કરી છે, અને હું આ વાત કરું છું કૃષ્ણના સંદર્ભે. કૃષ્ણ યોગેશ્વર છે. મને કોઈ એમ પૂછે કે તને થોડીક મિનિટો મળવા માટે કોઈ એક વ્યક્તિ પરમેશ્વરનું રૂપ ધારણ કરીને આવે તો તું કોની જોડે સંવાદ કરે?
તો હું એને તરત કહું કે એ કૃષ્ણનો વેશ પહેરીને આવે. વેશ એટલે કૃષ્ણ પોતે એનો ગણવેશ પહેરીને આવે, પછી ભલે એ જીન્સમાં હોય પણ એનો પોતાનો કૃષ્ણ થઈને આવે. એવી કોઈ પણ વ્યક્તિ જોડે મને સંવાદ કરવાનું ગમે. આ એક એવા ભગવાન છે જેણે માણસ વેળા વધારે કર્યા છે. આને તમે ઓછું આંકી શકો એમ છો જ નહીં. એક બાજુ મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું, યુદ્ધ પૂરું થયું, કૃષ્ણ સારથી છે. અને જેવું યુદ્ધ પૂરું થયું એટલે તરત જ અર્જુનને કહ્યું રથમાં બેઠા બેઠા કે નીચે ઉતર. અર્જુનને થયું રોજ સારથી તરીકે પોતે ઉતરે પછી મને ઉતારે, અને હવે આજે યુદ્ધ પૂરું થયું એટલે જુદો સ્વભાવ થઈ ગયો. હવે એમ કહે છે કે તું ઉતર નીચે. હુકમ કર્યો કે નીચે ઉતર, પોતે ઉતર્યા, ઘોડાઓને છૂટા કર્યા રથથી. સંદેહ થયો અર્જુનને કે આ શું કરે છે, અને બધા થોડાક દૂર ગયા, કૃષ્ણ પોતે દૂર ગયા અને રથ ભર 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 બળવા માંડ્યો. અને પછી કૃષ્ણ બોલ્યા કે સાંભળ, તારા મનમાં જે પ્રશ્ન થયો ને એનો જવાબ આપું છું. સામે યુદ્ધમાં દ્રોણ ભીષ્મ જેવા યોદ્ધાઓ હતા, એમની પાસે પણ વિદ્યાઓ હતી, એમણે પણ આપણી સામે પ્રહારો કરેલા, પણ એ બાણ એમની વિદ્યા આપણા રથને અડે નહીં, એટલા માટે મેં આ રથમાં મારું શુભત્વ મૂકી રાખેલું જેથી આ રથની રક્ષા થઈ શકે. હવે યુદ્ધ પૂરું થયું છે ત્યારે મારે એનો પણ મોક્ષ કરવો જોઈએ, એટલે આ રથ ભરભર બળી રહ્યો છે. બહુ સૂક્ષ્મ વાત છે પણ બહુ અગત્યની વાત છે. આપણા જીવનમાં પણ જ્યાં સુધી કૃષ્ણ છે ત્યાં સુધી આપણા જીવનનો રથ ચાલે છે, આ શરીરનો રથ ચાલે છે. પણ જેવા એ શરીરમાંથી બહાર નીકળે છે અને આપણો રથ અગ્નિ સંસ્કાર સુધી પહોંચે છે, આપણી છેલ્લી યાત્રા એની શરૂઆત થાય છે. કૃષ્ણ પાસેથી શીખવા જેવું એ છે કે પળે પળ જીવવું, દુઃખ હોય તો દુઃખ, સુખ હોય તો સુખ, મોજ હોય તો મોજ, પડકારોને ઝીલીને એનો સ્વીકાર કરીને એની જોડે દોસ્તી કરીને એમાંથી રસ્તો આગળ કરવો, એ કૃષ્ણનું નિત્ય કર્મ છે, નિજ ધર્મ છે. મને ઘણા આમ એમ થાય, ઘણા રોદણા રોતા હોય કે હું કેટલો દુઃખી છું, હું કેટલો આમ છું, મને એમ થાય કે કેટલું સારું છે. આપણે એવું વિચારીએ કે મને એકલાને દુઃખ પડ્યું છે, બહુ સારું છે કે બીજાને નથી પડ્યું. બીજો કદાચ મારા જેટલું દુઃખ સહન ન પણ કરી શકે તો ઈશ્વરનો આભાર માનું છું કે તે કદાચ એનું દુઃખ પણ મને આપ્યું હોય તો એમ આભાર તારો, મારા ખભાતે એટલા ખમતીદર બનાવ્યા જેથી હું આ બધાના દુઃખો ઓછા કરી શકું છું. એમ નહીં, આ દુઃખો નથી એ લોકો પાસે જે મારી પાસે છે. ઈશ્વર મને એટલો સદનસીબ સમજે છે. જીવનમાં રડવસ થવાની સ્થિતિ જ નથી. મૃત્યુની બીક વારે વારે લાગે ને એ માણસ પાસે જીવન છે જ નહીં. જીવન તો એની પાસે છે જેને પળે પળ ઉજવતા આવડે છે. મૃત્યુથી નિરાશ થવા જેવું નથી. મૃત્યુ આપણને એકલા નથી પડતું, મૃત્યુ આપણને આપણા સ્વજનોની સ્મૃતિમાં વહેંચી નાખે છે, એ આપણને વધારે ઉજવે છે. તમે વિચાર કરો, વ્યક્તિ પાસે હોય અને પછી એની ગેરહાજરી સાલતી હોય ત્યારે એ કેટલી નજીક હોય છે. મૃત્યુને એ સંદર્ભે જોવું જોઈએ. જીવનની પ્રત્યેક પળ જો ઉત્સવ છે તો એ આવતીકાલ ઉપર શું કામ, આજ ઉપર કેમ નહીં? જેને આજે ઉજવવાનું મન છે, જેને આજે ઉજવવું ગમે છે, એ તો અગત્યનું છે, એ તો અસ્તિત્વનું સરનામું છે. આપણે બધા જ ઈશ્વરના વિઝિટિંગ કાર્ડ જેવા માણસો છીએ, આપણને અહીંયા મોકલ્યા છે એના માટે. મજા કરો, મોજ કરો, પણ છતાં યાદ રાખો કે તમારો નિજ ધર્મ, સ્વધર્મ શું છે એ ન ચૂકો. અશ્વત્થામાએ ચાલુ યુદ્ધમાં
કૃષ્ણને કહ્યું કે તમારું સુદર્શન આપો ને. જાણે પાનના ગલ્લે જઈને મુંડાને કહેતો હોય કે એક સિગરેટનું પેકેટ આપને, એવી રીતે અશ્વત્થામાએ કહ્યું કે તમારું સુદર્શન આપો ને. એટલે કૃષ્ણએ પ્રશ્ન પૂછ્યો જ નહીં, એમણે એમ કહ્યું કે જો આ ગદા છે મારી, આ બાણ છે, આ બીજા બધા શસ્ત્રો છે, આ સુદર્શન પણ છે, તારે જે લેવું હોય લઈ લે, પ્રશ્ન પણ ન પૂછ્યો. અને સુદર્શન ઉપાડ્યું, સુદર્શન ઉપડે જ નહીં, એમને એમ કે એક હાથથી ઉપડી જશે સુદર્શન. બે હાથ લીધા, શરીર આખું નમાવ્યું, પૂરું જોમ લગાવ્યું કે કોઈક રીતે સુદર્શન ઉંચકાય. આટલું બધું થયું પછી કૃષ્ણ બોલ્યા. કેટલીક વાર વિષમ પરિસ્થિતિને બોલવા દેવી, આપણે ન બોલવું, આપણો સમય આવે એની રાહ જોવી, એવું માની ના લેવું કે અત્યારે છે જ ને, મારે બોલી જ નાખવું છે. ધીરે રહીને કીધું કે તારે મારો દીકરો પ્રદ્યુમ્ન, એણે સુદર્શન નથી માંગ્યું, આ અર્જુન જેનો હું સારથી છું એણે સુદર્શન નથી માંગ્યું, તો તારે સુદર્શનની શું જરૂર પડી? અને અશ્વત્થામાએ કીધું કે મારે આનાથી તમારો સંહાર કરવો છે. પછી કૃષ્ણ બોલ્યા કે દોસ્ત, દુશ્મનનો સંહાર કરવો છે એ સારી વાત છે, આપણે યુદ્ધમાં છીએ, અત્યારે ભાઈ ભાંડું નથી, ભૂલી જઈએ, પણ યાદ રાખ કે દુશ્મનને મારવા માટે એના શસ્ત્રનો ઉપયોગ ક્યારેય થતો નથી, દુશ્મનને આપણે આપણા શસ્ત્રથી મારવા પડે છે. જો એ દુશ્મન છે, ક્યારેય દુશ્મનનું શસ્ત્ર દુશ્મનને કામ આવતું જ નથી, એને ખબર જ છે એની સ્ટ્રેટેજીથી એને હણી શકાય એવી સ્થિતિ જ નથી. કૃષ્ણ સૌથી પહેલાં તમને મનથી પરાસ્ત કરે છે અને મનથી વિજય કરે છે. અર્જુનને કીધું કે તું જેને મારવાનો છું ને, એ જોઈ લે, હું તને બતાવું છું આ વિરાટના દર્શનમાં, આ બધા તો ક્યારના મરી ચૂક્યા છે, કાળના જડબામાં છે, તું તો નિમિત્ત બને છે, અને આ નિમિત્ત તારા કર્મો વધારશે નહીં, ઘટાડવાના છે. અર્જુને કહ્યું કે જો મારે આ જ્ઞાન યોગ, કર્મયોગ, આટલી બધી યોગની વાત કરવાની હતી, અને છતાંય મારે યુદ્ધ કરવાનું, એનું કારણ શું? મારે જો સાધુ સંત થવાનું હતું તો મને શું કામ આ બધું કહ્યું તમે? તો મારે શું કામ યુદ્ધ કરવું જોઈએ? કૃષ્ણએ કહ્યું કે નિયતિ છે, એનો સ્વીકાર કર. માણસ 24 કલાક ગુસ્સો નથી કરી શકતો, એમ માણસ 24 કલાક પ્રેમ પણ નથી કરી શકતો. એને મૂડ સ્વિંગ સાથે લેવા દેવા નથી, એની આંતર પ્રવૃત્તિ, એની આંતર પ્રક્રિયા, એમાં એ ઉજાગર થતો હોય છે. આ હું બોલું છું ત્યારે પણ હું મારી સાથે રહીને, મને સાથે જોડીને, જોતરીને બોલું છું કે કોઈ માણસ 24 કલાકનો માણસ નથી હોતો. આપણે પ્રયત્ન કરવો જોઈએ કે 24 માંથી 27 કલાકના માણસ બનીએ. ઘડિયાળ હાથમાં બાંધવાથી સમય આપણો થઈ જતો નથી. કેટલીક વાર કાંડું મજબૂત હોય છે ને, તો ઘડિયાળ જોવી પણ પડતી હોતી નથી. આપણે જાતે આપણા યુદ્ધને નક્કી કરવાનું છે. અને આપણું યુદ્ધ કોની જોડે છે? આપણી જોડે છે. આપણું યુદ્ધ આપણી જોડે હશે તો જ આપણે યુદ્ધથી બુદ્ધ સુધી પહોંચી શકીશું. હું કૃષ્ણનું એનાલિસિસ નથી કરતો, પણ કૃષ્ણ જેવું જીવિતો જુઓ, એને ક્યાંય સંત થવાની વાત નથી કરી, એને ક્યાંય જીવનથી ભાગવાની વાત નથી કરી, એ ક્યારે હિમાલય પર જવાની વાત નથી કરી. બાકી આટલું બધું ચાલતું હતું ત્યારે એમ ના કહી શકે હોત કે ભાઈ તમે તમારું ફોડી લો, હું મારું ફોડી લઉં છું. એ જીવનની લગોલગ રહ્યા, બધી પરિસ્થિતિ, વિષમ પરિસ્થિતિ એની લગોલગ રહ્યા. ઓધાઓ જ્યારે દ્વારિકા આવે છે અને પાદુકા સોંપે છે, ત્યારે ઉદ્ધવ સમજી જાય છે કે હવે આ મારો મિત્ર એની છેલ્લી સફર પર નીકળ્યો છે, અને જોવે છે કે તું યાદવોને મળી લે, રાત્રે નગરીમાં ફરી લે. અને ઉદ્ધવ જોવે છે કે આ કૃષ્ણના સંતાનો આ રીતે, અને છતાંય ચૂપચાપ કશું બોલ્યા વગર ઉદ્ધવ ચાલ્યા જાય છે પાદુકા લઈને. આદેશ થયો છે,
એટલે જવાનું છે. અને આ બાજુ પારઘીનું પાન એની રાહ જોતું હતું. રામ જ્યાં ગયા ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી. શબરીને તપાસો, અહલ્યાને તપાસો, હું તો એમ કહું છું કે રાવણને પણ તપાસો. રાવણ પણ રામની રાહ જોતો હતો. રામ જ્યાં ગયા ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી. કૃષ્ણ જ્યાં ગયા ત્યાંથી પ્રતીક્ષા શરૂ થાય છે. પછી પાછું વળીને જોયું નથી, પછી વાંસળી લીધી નથી, સુદર્શન મૂક્યું પછી પણ સુદર્શન લીધું નથી. જગતને સુદર્શન કરાવ્યું કે આ છે, આ જમાનો છે, આ આપણા મિત્રો છે, આ આપણી સચ્ચાઈ છે, આ આપણી મોજ છે, આ આપણું જીવન છે, એને જીવી લેવાનું છે. પ્રત્યેક ક્ષણને આનંદવાની છે. જીવનમાં એક ટાઈમ ટેબલ હોય એ અગત્યનું છે, પણ ટાઈમ ટેબલની બહાર પણ એક જીવન હોય એ પણ અગત્યનું છે. જેને ખબર છે એને ખબર છે કે આપણા આઠેય પ્રહર અલગ અલગ, શયનથી મંગળાથી શયન સુધીના એના અલગ અલગ દર્શન છે, એનો ઠાઠ જુદો છે, પણ વચ્ચેનો એક સમય છે, અનવસરનો સમય. જે ચુસ્ત વૈષ્ણવ હશે એને ખબર હશે અનવસરનો સમય. અનવસર એટલે અવસર નહીં તે. આ સમયે કૃષ્ણ બીજા કોઈ અવસર ઉજવતા નથી, પોતાની જોડે હોય છે. જો કૃષ્ણ સમજે છે કે જાત માટે ટાઈમ આપવો જોઈએ તો આપણે ક્યાં? આપણે તો બધામાં વહેંચાયેલા, તરત ટ્વિટર, તરત ફેસબુક, તરત વોટ્સઅપ, તરત વિડીયો કોલ, બધું તરત, અને બીજાને દેખાડવા. કૃષ્ણએ કોઈને દેખાડવા માટે કશું કર્યું છે મને બતાવો. જ્યારે કર્ણએ એમ કીધું કે આ રથનું પૈડું સરખું થઈ જવા દે, હું રથમાં બેસું પછી આપણે યુદ્ધ કરીએ, અર્જુન, ત્યારે અર્જુન પણ સંમત થયો કે વાત સાચી છે, સાચો ક્ષત્રિય એ છે કે આમ મારી ન શકે. ત્યારે કૃષ્ણએ કહ્યું અર્જુનને, ઉશ્કેર્યો રીતસર, કે તું હવે એનો ભાઈ બનવા જાય છે. દ્રૌપદીના ચીર હણાયા હતા ત્યારે એ ક્યાં હતો? અભિમન્યુ મૃત્યુ પામ્યો ત્યારે એને કહ્યું હતું કે એક એક સામે યુદ્ધ કરો, આટલા બધા સાથે ન કરો, હું એકલો છું. ત્યારે એ ક્યાં હતો? મારે તને ગણાવવાનું કે એણે ક્યાં ક્યાં યુદ્ધના નિયમો નથી પાળ્યા? અને બાણ ઉપર્યું. નિયતિ અને હયાતિ, આ બે શબ્દો જો સમજી લઈએ ને તો જીવન બહુ સરળ થઈ જાય છે. નિયતિ એ જેને સ્વીકારવાની છે, હયાતિ એ જેને ઉજવવાની છે. આજે નિયતિને સ્વીકારીને હયાતિને ઉજવવા માટે આપણે ઉપસ્થિત થયા છીએ. ભૂલો તો રહેવાની જ, આપણી પણ અને આપણાઓની પણ, પણ એ ભૂલોને યાદ રાખવી છે કે ફૂલો ઉગાડવા છે એ જાતે નક્કી કરવાનું છે. જીવનને, જીવનની પ્રત્યેક પળને ઉજવવાનું નામ જ જન્મદિવસ. પહેલો દિવસ આ પૃથ્વી ઉપર આપણે જન્મ્યા છીએ એ વખતની જેટલી ખુશી આપણા માતા પિતાને હતી એટલી ખુશી આજે આપણને થાય એ આનંદ કરવાનો દિવસ. અને આજે રજવાડુમાં તમારા નામનું અજવાળું ઉગ્યું છે એનો આનંદ છે. મુબારક તમોને જન્મદિન મુબારક, મુબારક તમોને જન્મદિન મુબારક. કદી કોઈ નારંગી સાંજે હવાના સરોવર મહીથી સુગંધોના ફોટા ભરી તે ઉગાડ્યા, હવે મોકલું છું બે પાપણની વચ્ચે બે ટીપા બે છાલક. મુબારક તમોને જન્મદિન મુબારક, મુબારક તમોને જન્મદિન મુબારક, મુબારક તમોને જન્મદિન મુબારક. મને સાંભળવા માટે, સાહિત્ય, સંગીત અને જીવનને પામવા, માણવા અને મમળાવવા માટે YouTube પર સબસ્ક્રાઇબ કરો, Facebook પર ફોલો કરો અને ઉજવો આપણી ભાષાને, માતૃભાષાને.